લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. ગુજરાતની શાંતિ ડહોળવાનો કોણ પ્રયાસ કરી રહ્યું છે સમજાતું નથી. છેલ્લા 7 દિવસમાં રાજ્યમાં 5મી વખત શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો. સુરત, વડોદરા, ભરૂચ, કચ્છ અને હવે ખેડાના કઠલાલમાં ફરી શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરાયો. નમસ્કાર, આપની સાથે હું સેજલ. એક સપ્તાહ પહેલા એટલે કે ગયા શનિવારે ખેડાના કઠલાલમાં વાહન ઓવરટેક કરવા જેવી બાબતે 2 કોમના ટોળાઓએ આખું કઠલાલ શહેર બાનમાં લીધું. જો કે પછી પોલીસ આવી અને મામલો થાળે પાડી દીધો. પરંતુ ગયા શનિવારે મહુધા પંથકમાં 2 ઇન્સ્ટાગ્રામ ID ધારકોએ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી એમના ઇન્સ્ટાગ્રામ પર, અને એ બાબતે કઠલાલના યુવાનો ફરિયાદ નોંધાવવા મહુધા પોલીસ મથકે પહોંચ્યા. મોડી રાત્રે ફરિયાદ નોંધાવી અને યુવકો પાછા ફરતા હતા ત્યાં પોલીસ મથકની બહાર જ, એ ગેટની અંદર જ, અંદાજે 2000 વ્યક્તિઓનું ટોળું આવી પહોંચ્યું. એટલી હદે મામલો તણાવગ્રસ્ત બની ગયો કે પોલીસે ફરિયાદીને પોતાની ગાડીમાં બેસાડવાની ફરજ પડી. ફરિયાદીની કાર પર ટોળાએ હુમલો કર્યો અને કારને ભારે નુકસાન પહોંચાડ્યું. પોલીસે મહા મહેનતે રાત્રિના સમયે સ્થિતિને કાબૂમાં લીધી. મામલો ફરી તંગ ન બને માટે કઠલાલ અને મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. સુનિયોજિત ષડયંત્રો ગુજરાતની અંદર થઈ રહ્યા છે. ગણેશજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી, લોકોની આસ્થા અને લાગણી સાથે ચેડા કરવામાં આવ્યા. આપસી ઘૃણા અને હિંસાઓના કિસ્સા જોઈને વિચાર આવે છે કે કોણ છે જે આટલી હદે નફરત પેદા કરી રહ્યું છે અને એમને શું મળી જવાનું છે. ગુજરાતની શાંતિ ડહોળાય એ માટે છેલ્લા અઠવાડિયા દરમિયાન સતત પ્રયાસો થઈ રહ્યા છે. પહેલા સુરતમાં સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો, વડોદરામાં અરબી ઝંડાઓ લહેરાવવામાં આવ્યા, ભરૂચની અંદર આ જ પ્રકારનો પ્રયાસ થયો, કચ્છમાં પણ મંદિર પર લીલો ઝંડો લગાવાયો અને ગણેશ મૂર્તિને પથ્થર ફેંકીને ખંડિત કરાઈ. ત્યાર પછી હવે ખેડામાં એક ભડકાઉ પોસ્ટ કરવામાં આવી. એ પોસ્ટને લઈને યુવકો ફરિયાદ કરવા ગયા અને ફરિયાદના વળતા પ્રહારમાં સામે એમની કાર પર તોડફોડ કરવામાં આવી અને હુમલો કરવામાં આવ્યો. જિલ્લામાં શાંતિ દોડવાનો ફરી એકવાર પ્રયાસ થયો. ખેડામાં ફરિયાદ કરવા જે યુવકો ગયા હતા એમની સાથે શું થયું સાંભળો. સોશિયલ મીડિયાની એક પોસ્ટ હતી, એના વિરુદ્ધમાં અમે લોકો ફરિયાદ દાખલ કરવા માટે મોગા પોલીસ સ્ટેશને ગયા હતા. મારા મિત્રોને ફરિયાદ કરી હતી, એના માટે અમે ત્યાં મોગા પોલીસ સ્ટેશને ગયા. તો મોગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અમે લોકો બહાર નીકળતા હતા, તો બહાર નીકળવા માટે ટોળું બહુ મોટું થઈ ગયું. તો પોલીસે અમને 1.5 કલાક જેવું બેસાડી રાખ્યા, ટોળું ઉછેરવાનો પ્રયત્ન કર્યો પણ ઉછેરાયું નહીં. અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી, ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું, 2500 માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરીને મારી ગાડી આગળ હતી વેગનાર અને પાછળ PI ગાડી હતી, પણ મારી ગાડીને રોકી અને પથ્થરમારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા. ત્યારબાદ પાછળની ગાડીમાં જે PI ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી એ ભાઈ હતા, તો એ ભાઈને ચાલુ ગાડીનો ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે, અને PI હાજરી હોવા છતાં ખેંચવાનો. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમે આ મુદ્દાઓ પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. નમસ્કાર.